ના પ્રાયોજક છે ડ્રીમ સિટી, દઢાલ, ચિતાલી રોડ, અંકલેશ્વર. તો વ્યંગા પરમાર, સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં રથયાત્રા દરમિયાન થયેલ કાંકરી ચડા સામે હિન્દુ સંગઠનોમાં આક્રોશ, રેલી કાઢી આવેદન પત્ર પાઠવી સખત કાર્યવાહીની માંગ, બંગડી આપી સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયાનો આક્ષેપ. નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 2 નું પ્રથમ બજેટ રજૂ કર્યું. અર્થશાસ્ત્રીઓએ બજેટને આશા, વિશ્વાસ, આકાંક્ષા, સ્વપ્ન અને સંકલ્પનું બજેટ ગણાવ્યું. શેરબજારમાં કોઈ મોટી ઉથલપાથલ નહીં, સોના અને પેટ્રોલ ડીઝલના ભાવ વધશે. કાંકરીચડા બાદ પણ શાંતિ અને શ્રદ્ધાભેર રથયાત્રાનું સમાપન. ભરૂચમાં રથયાત્રા દરમિયાન થયેલા કાંકરીચડાની ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તંત્રની જવાબદારી હતી કે એમનું રક્ષણ કરવાનું, પણ તંત્ર તદ્દન નિષ્ફળ રહેલું છે. પ્રશાસન આ બાબતે તદ્દન નિષ્ફળ નીવડેલું છે. ભરૂચના ફૂરજા પાસેથી સાંજે ભોઈ સમાજ દ્વારા આયોજિત રથયાત્રા દરમિયાન થયેલ કાંકરીચાળાની ઘટનાના ઉગ્ર પડઘા હિન્દુ સમાજમાં પડ્યા છે. હિન્દુ જાગરણ મંચ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ ઉપરાંત શ્રી ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચના નેજા હેઠળ વિશાળ સંખ્યામાં હિન્દુ આગેવાનો અને કાર્યકરો શક્તિનાથ પાસે એકત્રિત થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ગઈકાલે ફૂરજા પર હિન્દુઓ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું. આ રથયાત્રામાં હિન્દુ ભાઈઓ, બહેનો અને વૃદ્ધો હતા. એમની તંત્રની જવાબદારી હતી કે એમનું રક્ષણ કરવાનું, પણ તંત્ર તદ્દન નિષ્ફળ રહેલું છે. અને હિન્દુઓ પર પથ્થરમારો થયો છે અને હિન્દુઓ પર લાઠીચાર્જ કરવામાં આવેલો છે અને હિન્દુ જાગરણ મંચ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ સમર્થનમાં અમે આજરોજ હિન્દુ સમાજ ભેગા મળી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને તંત્ર સામે સખત વિરોધ પ્રગટ કરીએ છીએ. અગાઉ પણ શાંતિ સમિતિની બેઠક અને તમામ તંત્ર અને સમાજ સાથે બેઠક પ્રશાસનની થઈ છે. કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી પ્રશાસનની હતી, તેમ છતાં ગઈકાલે ફૂરજા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા રથયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. રથયાત્રામાં અમારા હિન્દુઓના બહેન, દીકરી, માતાઓ, બાળકો, વૃદ્ધો, બધા ભાવિ ભક્તો ત્યાં આગળ હાજર હતા. પ્રશાસન આ બાબતે તદ્દન નિષ્ફળ નીવડેલું છે. આવી ઘટનામાં પ્રશાસન કેમ કોઈ કાર્ય કે કરતું નથી કે પગલાં લેતું નથી? હિન્દુઓનો આજે ઉગ્ર આક્રોશ છે. મોટી સંખ્યામાં આજે હિન્દુઓ અહીંયા એકત્રિત થયા છે અને પ્રશાસનની વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપી અને ઉગ્ર વિરોધ નોંધાવીશું. ગઈકાલે રથયાત્રા નિમિત્તે ફૂરજા સ્થિત ઐતિહાસિક મંદિર, જે 200 વર્ષ પૂર્વેથી રથયાત્રાનું આયોજન કરતું રહ્યું છે, તે આયોજનની અંદર 4 રસ્તા પાસે અમુક વિધર્મીઓ દ્વારા નાના મોટા પથ્થરચારાની એક ઘટના બની છે. તે સંદર્ભે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા અમારો સમાજ તેમજ હિન્દુ સંગઠન જઈ રહ્યા છે. આ આંદોલન, આ આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ જ એ છે કે આવનાર સમયમાં હિન્દુઓના ઘણા તહેવારો આવે છે. આવતા વર્ષે પણ રથયાત્રાનું આયોજન ત્યાંથી જ થશે અને આ આવનાર સમયમાં રથયાત્રામાં કે કોઈપણ તહેવારમાં આવી ઇચ્છનીય ઘટના ના બને એના માટે કલેક્ટરશ્રીને, રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને, ગૃહમંત્રીશ્રીને અમારું એક વિનંતી છે કે આવનાર સમયમાં અમારું આ બાબતે ધ્યાન આપે. એ બાબતે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ. ભારત માતા કી જય. જ્યાં જિલ્લા કલેક્ટરને અસામાજિક તત્વો અને વિધર્મીઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. પોલીસ રથયાત્રા દરમિયાન તેમજ તે પૂર્વે પણ કેટલીય ઘટનાઓમાં હિન્દુઓને રક્ષણ આપવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે મહિલા કાર્યકરે બંગડી પણ આપી ઉગ્રતાપૂર્વક રજૂઆત કરી પગલાં ભરવાની માંગણી કરી હતી અને તેમ નહીં કરવામાં આવે તો બંધનું એલાન આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આપણા ડીએસપી જો ફક્ત ને ફક્ત એક હવામાં તલવાર જ ફેરવે છે એટલે સાહેબ એમને આ બંગડી પહેરાવશે. ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ હિન્દુ સંગઠનોની રજૂઆતને ધ્યાને લઈ 5 દિવસમાં આ મામલે તપાસ કરી જરૂરી જણાય તે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકામાં 2 રથયાત્રા નીકળી અને આમતોર પર શાંતિપૂર્ણ રથયાત્રા નીકળે છે. ગઈકાલે કોઈ કન્ફ્યુઝન અને ધમાલ જેવું થયા
પોલીસના રિપોર્ટ છે કે શાંતિપૂર્વક રથયાત્રા થઈ, તેમ છતાં આજે વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ અને અન્ય સમાજના લોકો આવીને અહીંયા રજૂઆત કરીને ગયા છે કે એક ધર્મ વિશેષના લોકો દ્વારા અમુક જાહેરાતી કરવામાં આવે છે તો એના સ્પષ્ટ તપાસ હોવું જોઈએ અને જે ગેરકાયદેસર કાર્યોમાં લિપ્ત હોય એના ઉપર કડક કાર્યવાહી કે પાસા જેવું કાર્યવાહી હોવું જોઈએ. તો અમારા તરફથી એને ખાતરી આપવામાં આવ્યા છે કે 5 દિવસના અંદર પોલીસ ખાતા ચોક્કસ કાર્યવાહી કરશે અને ભરૂચ જિલ્લામાં ગયા 100 વર્ષથી વધારે સમયથી શાંતિપૂર્વક રથયાત્રા અમુક વિભિન્ન ધર્મોની જે તહેવાર છે શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવે છે તો ભવિષ્યમાં પણ આ જ રીતે ઉજવણી કરવામાં આવશે અને આજના આવેદન મુદ્દે પોલીસ ખાતા 5 દિવસના અંદર ચોક્કસ કડક કાર્યવાહી આમાં કરશે. ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી કેટલાક અસામાજિક તત્વો કોમી વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે સ્થિતિ વણસે નહીં તે માટે તંત્ર દ્વારા સતર્ક બની કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત વર્તાઈ રહી છે. મોદી સરકાર 2નું પ્રથમ બજેટ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરતા શેરબજારમાં કોઈ મોટી ઉથલપાથલ જોવા ન મળી હતી તો મધ્યમ વર્ગ નિરાશ ફરતું, પરંતુ આશા, વિશ્વાસ, આકાંક્ષા, સ્વપ્ન અને સંકલ્પોનું અંદાજપત્ર હોવાનું નાણાકીય નિષ્ણાંતો જણાવી રહ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના પ્રથમ બજેટની ખૂબ જ સરસ રજૂઆત કરવા સાથે ઇન્કમ ટેક્સ પેયરને ભારતના વિકાસ માટેની અગત્યતા વર્ણવી યોગદાનને બિરદાવ્યું હતું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સના ઉપપ્રમુખ સુનિલેવે આ બજેટને ગાંવ, ગરીબ ઓર કિસાન, નારીતુ નારાયણી અને હર ઘર જલના માથાવાળું બજેટ ગણાવી મધ્યમ વર્ગને નિરાશ કરતું, પરંતુ આશા, વિશ્વાસ, આકાંક્ષા, સ્વપ્ન અને સંકલ્પોનું આંકડા વગરનું બજેટ ગણાવી કોઈપણ સેક્ટર માટે કોઈ જ આંકડા નથી આપવામાં આવ્યા, તેથી એનેક્શનની રાહ જોવાની રહી હોવાનું કહી હાઉસિંગ લોનના વ્યાજદર પર 1.5 લાખ રૂપિયાની છૂટ, ટેક્સ મર્યાદા 5 લાખની છતાં પણ અપેક્ષા મુજબનું કંઈ જ મળ્યું નથી, તો વિદેશીઓને આવકારવાની યોજના તેમજ પાનના બદલે આધાર કાર્ડની છૂટ, ટેક્સ ભરવા આપી તે મુખ્ય છે. આ બજેટ નારીતુ નારાયણી માટેનું હતું, હર ઘર અને જલ માટેનું હતું, ગાંવ અને કિસાન માટેનું હતું અને સામાન્ય વ્યક્તિને જેમાંથી જે લાભ મળવો જોઈએ કે જે લોકોને પગારદાર લોકો છે, નાના ઉદ્યોગપતિઓ છે, નાના ઉદ્યોગકારો છે, એ લોકોને એમાંથી શું મળવું જોઈએ એ મળ્યું નથી. એટલે થોડાક લોકો નારાજ થયા છે, પણ તેમ છતાં એણે હાઉસિંગ લોનની જે લિમિટ વધારી છે, આવકની મર્યાદા વધારી છે, તેમજ ખાસ મને જે આ બજેટમાં સારી વસ્તુ જે ગમી તે નિર્મલા સીતારમણ જે એના બજેટમાં જે ટેક્સ પેયર છે એમના માટે એક સરસ શબ્દનો ઉપયોગ કર્યો છે જે બજેટમાં પહેલી વખત સાંભળવા મળ્યો. એનું એમણે કીધું છે કે રિસ્પોન્સિબલ સિટીઝન ઓફ ઇન્ડિયા, કે જેના થકી જ આ દેશનો વિકાસ થયો છે ને એમનો પણ આભાર માન્યો છે. ઓવરઓલ આ જે બજેટ છે તે સ્વપ્નાઓને સાકાર કરનારું બજેટ છે, આકાંક્ષાઓનું બજેટ છે એવું પોતાનું મારું માનવું છે. બજેટ 2019 ના શેરબજારે કોઈ મોટો ફેરફાર દર્શાવ્યો નથી તેમ ભરૂચના શેર બ્રોકર સિરાજ ભીમે જણાવી તે દીર્ઘદ્રષ્ટિવાળું હોવાનું, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં 100% એફડીઆઈની મંજૂરી, હાઉસિંગ સેક્ટર માટે રાહતરૂપ, તો પબ્લિક સેક્ટર બેંક માટે 7,000 કરોડ રૂપિયાની ફાળવણી ઉપરાંત નાના શહેરો અને કસ્બાઓમાં સોલિડ વેસ્ટમાંથી શક્તિ ઉત્પન્ન કરવાની યોજના સારી હોવાનું, પરંતુ પેટ્રોલ ડીઝલ પરની ડ્યુટીમાં કરાયેલ વધારો તેમજ સોના પર વધેલ ડ્યુટીથી ભાવ વધારો થશે જે સામાન્ય પ્રજાજનોને કનરશે તેમ તેઓએ કહ્યું હતું. નવા બજેટમાં ઘટાડીને 65% કરવામાં આવ્યું છે. ત્યારબાદ સરકારે પીએસયુ બેન્કો માટે 70,000 કરોડની ફાળવણી કરી છે અને આ વર્ષે સરકાર 1.3 લાખ કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ પણ કરવાની છે. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલના ભાવ 1 રૂપિયા જેટલા વધી ગયા છે. તદુપરાંત ગોલ્ડની ઇમ્પોર્ટ ડ્યુટીમાં 20%નો ધરખમ વધારો થતાં સોના ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળે છે. આ પહેલાં 10% ડ્યુટી હતી, ઇમ્પોર્ટ ડ્યુટી, જે વધારીને 12.5% કરવામાં આવી છે. એ કારણે ગોલ્ડમાં લગભગ 1 તોલાએ 700 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યારે શેરબજાર પર બહુ મોટી ઇમ્પેક્ટ નથી, નાની વધઘટ જોવા મળે છે શેરબજારમાં. તો ઓવરઓલ જોવા જઈએ તો આ બજેટને લોંગ વિઝન બજેટ કહી શકાય. આમ નયા ભારતના નવસર્જન માટેનું કહેવાતું બજેટ દેશની દશા અને દિશા નક્કી કરશે તેમ મનાય છે, ત્યારે કયા કયા પડકારો આવે છે તે જોવું રહ્યું. અષાઢી બીજના રથયાત્રાના પાવનદીને ભરૂચના ફુરજા વિસ્તારમાં પૌરાણિક જગન્નાથ મંદિરેથી સમસ્ત ભોઈ સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં અસામાજિક તત્વોના અટકચડા બાદ પણ શ્રદ્ધાભેર તેના નિયત રૂટ પરથી પસાર કરવામાં આવી હતી.
200 કરતાં પણ વધુ વર્ષોથી અને ગુજરાતની સૌથી પ્રાચીન મનાતી રથયાત્રા ભરૂચના ફૂરજા વિસ્તારમાંથી પૌરાણિક જગન્નાથજી મંદિરેથી શ્રદ્ધાભર્યા માહોલમાં નીકળી હતી। શ્રદ્ધાના સહારે ભક્તો નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથજી અને ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રાજીના રથને દોરડા વડે ખેંચી રહ્યા હતા। ભજન મંડળીઓની રમઝટ વચ્ચે આગેવાનો સહિત શ્રદ્ધાળુઓ રથયાત્રાને પરંપરા મુજબ તેમના રૂટ પરથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન કોઈક અસામાજિક તત્વોએ કાંકરી ચાળો કરતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી, પરંતુ સ્થિતિ સંભાળવા આગેવાનો અને પોલીસની મધ્યસ્થી બાદ પુનઃ રથયાત્રાને તેના રૂટ પર શ્રદ્ધા સાથે આગળ ધપાવવામાં આવી હતી અને વાતાવરણ જય જગન્નાથના નારાઓથી જગન્નાથમય બની જવા પામ્યું હતું। આ રથયાત્રાનું ભરૂચના નાના ભોયવાડ ખાતે સમાપન કરાયું હતું। જગન્નાથ મંદિરથી લગભગ 250 વર્ષ પુરાણું મંદિર જે 250 થી ઉપરથી રથયાત્રા કાઢતા આવ્યા છે શ્રી ભરૂચ સમસ્ત ભોઈક નાટી પણ આજે રથયાત્રાના પવિત્ર દિવસે સાંજે 4 કલાકે રથયાત્રાની શુભ શરૂઆત થઈ ગઈ છે અને ભગવાન નગરચર્યાએ આજે લાલ બજાર ચકલા અજીગાના બજાર સોનેરી મહેલ થઈ મોટો ભોયવાર ખાતે મહાઆરતી કરી ભગવાનની નગર ચર્ચા માટે નીકળે છે તો સૌ પ્રજાને ભાવિક ભક્તોને દર્શને અને ભગવાનનો રથ ખેંચી લાભ લેવા હાર્દિક આમંત્રણ આપીએ છીએ। સામાન્ય લોકોને પણ રોજબરોજના કામકાજમાં સ્ટેમ્પ પેપરની જરૂર પડતી હોય છે। આવા સ્ટેમ્પ પેપરની કિંમતમાં વધારો કરાતા ભરૂચમાં તેના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે। મકાન લીઝ આપવાનો કરાર હવે રૂપિયા 300 સ્ટેમ્પ પર કરવા પડશે, તેમજ નવા ધારા ધોરણ મુજબ એફિડેવિટ માટે રૂપિયા 20 નહીં પરંતુ રૂપિયા 50 સ્ટેમ્પ પેપર વાપરવો પડશે। લગ્નની નોંધણી માટે પણ રૂપિયા 100 સ્થાને 200 રૂપિયાના સ્ટેમ્પનો ઉપયોગ કરવો પડશે। આમ દરેક વ્યવહારમાં વપરાતા સ્ટેમ્પ પેપરની કિંમતમાં વધારો કરાયો છે। છેલ્લા ઘણા વર્ષોથી જે એફિડેવિટ ઉપર 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર ચાલતો હતો એના બદલે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર હવે ફરજિયાત કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે બજેટની જોગવાઈ અનુસાર। તેવી જ રીતે લગ્ન નોંધણી માટે જે 100 રૂપિયાનો સ્ટેમ્પ પહેલાં વપરાતો હતો એના બદલે હવે 200 રૂપિયાનો સ્ટેમ્પ વપરાશે। સાથે સાથે ખાસ કરીને લીવ એન્ડ લાઇસન્સ અથવા તો ભાડાના કરારો ગુજરાતની અંદર જે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર રજીસ્ટર થતા હતા નોટરીઓને ત્યાં સામાન્ય રીતે 11-12 મહિનાથી ઓછા સમય માટે, તો તેવા કિસ્સામાં હવે 300 રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડશે। એટલે તેના કારણે વર્ષોથી આ જે જૂના રેટ હતા એમાં આ બજેટમાં વધારો કરીને, કારણ કે રાજ્યનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ માટે સરકારને નાણાંની પણ ખૂબ જરૂર પડે અને ગુજરાત એ આખા રાષ્ટ્રનું વિકાસશીલ દેશ રાજ્ય છે અને વિકાસશીલ રાજ્યની અંદર નવા નવા પ્રોજેક્ટો માટે રાજ્ય સરકારે એમની જે વિકાસલક્ષી નીતિ છે એ જોઈને આ સ્ટેમ્પ એક્ટમાં જરૂરી સુધારા કર્યા છે। આવનાર દિવસોની અંદર રાજ્યમાં તમામ લોકોને વધુ સુખાકારી મળે, તમામ ક્ષેત્રમાં લોકોને આગળ પડવા આગળ વધવાનો ચાન્સ મળે એ માટે વિવિધ યોજનાઓ થકી છેવાડાના માનવી સુધી જે લાભો પહોંચે છે તો આ બજેટને અમે આવકારીએ છીએ અને જે સ્ટેમ્પ એક્ટ મુજબની પણ જે જોગવાઈઓમાં જે સુધારો કર્યો છે, ઘણા વર્ષો પછી આ સ્ટેમ્પ એક્ટમાં વધારો કરવામાં આવ્યો છે એ ખરેખર સમયની માંગ મુજબ યોગ્ય અને વ્યાજબી છે। અષાઢી બીજના દિવસે તારીખ 5 જુલાઈના રોજ ભરૂચ જિલ્લામાં 38 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। સૌથી વધુ વાલિયા તાલુકામાં 21 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ તારીખ 5 જુલાઈના રોજ સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધી 38 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। વિગતવાર જોતા હાંસોટ અને વાગરા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો, જ્યારે જંબુસર તાલુકામાં 1 મિલીમીટર, આમોદ અને અંકલેશ્વર તાલુકામાં 2 મિલીમીટર અને ભરૂચ નેત્રંગ અને ઝઘડિયા તાલુકામાં 4 મિલીમીટર વરસાદ વરસ્યો હતો, જ્યારે વાલિયા તાલુકામાં 21 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। જ્યારે અષાઢી બીજ તારીખ 4 જુલાઈના રોજ કુલ 34 મિલીમીટર વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વાલિયા તાલુકામાં 19 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। જો કે 2 દિવસથી ઘનઘોર વાદળછાયું વાતાવરણ અને સૂર્યદેવતાની ગેરહાજરી પરંતુ મન મૂકીને મેઘરાજા વરસી ન રહ્યા હોવાનું લોકોને લાગી રહ્યું છે। વાલિયા તાલુકાના દણસોલી ગામની ખાડીમાં દીપડાનું બચ્ચું તણાઈ આવતા વન વિભાગે રેસ્ક્યુ કરી ઝડપી પાડી પશુ દવાખાને ખસેડતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું।
પ્રાપ્ત માહિતી મુજબ વાલિયા તાલુકાના ડણસુલી ગામ પાસેથી પસાર થતી ખાડીમાં ગ્રામજનોએ એક દીપડાનું બચ્ચું તણાઈ આવેલું જોતા તાત્કાલિક વાલિયા વન વિભાગમાં જાણ કરતા આરએફઓ ગજેન્દ્રસિંહ ભરથાણિયા ટીમ સાથે ડણસુલી ગામની ખાડી ખાતે પહોંચી ગયા હતા અને દીપડાના બચ્ચાને રેસ્ક્યુ કરી ઝડપી પાડી તાત્કાલિક વાલિયાના પશુ દવાખાને ખસેડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આરએફઓ ગજેન્દ્રસિંહ ભરથાણિયાએ આ દીપડાનું બચ્ચું અંદાજિત 2.5 મહિનાનું અને માદા હોવાનું જણાવ્યું હતું. વન વિભાગ દ્વારા મૃત દીપડાના બચ્ચાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરસોલી ગામે વરસાદ ઋતુમાં પાણી આવતા પાણીની અંદર દીપડાનું બચ્ચું 2-3 માસનું તણાઈ આવતા ગામ લોકોને જાણ કરતા ત્યાં જઈ રેસ્ક્યુ કરી અને પકડી અને પશુ દવાખાને વાલિયા સારવાર અર્થે લાવેલા. સારવાર કરતા એનું મૃત્યુ નિપજ્યું છે. ત્યારબાદ એનું પોસ્ટમોર્ટમ કરાવી અને એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સેન્ટ ગોબિન નામની કંપનીમાંથી 3 ટ્રકો ભરી ગેરકાયદેસર રીતે વેસ્ટ નિકાલ કરતા સ્થાનિકો દ્વારા ગાડીને પકડી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી છે, જ્યાં આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ 3 ટ્રકો જે કોલસો ખાલી કરવા કંપનીમાં આવી હતી તે ટ્રકોમાં સેન્ટ ગોબિન કંપની દ્વારા તેમનો વેસ્ટ ભરી માંડવા ગામની હદમાં આવેલ ભરૂચ શહેરના ઘન કચરાના નિકાલ માટે બનાવેલ ડમ્પિંગ સાઇટ પર ખાલી કરવા માટે ભરવામાં આવી હતી અને આ ટ્રકોને વાહનની પાવતીઓ પાનોલીની કંપનીની બનાવી હતી. આમ વેસ્ટ નિકાલનું ગેરકાયદેસર નિકાલનું કૌભાંડ આચરાતું હતું. આ 3 ટ્રકો ઓવરલોડ હોવાના કારણે અને વ્યવસ્થિત પેકિંગ ન હોવાના કારણે તેમાંથી વેસ્ટ જાહેર માર્ગો પર પડી રહ્યું હતું, જેથી સ્થાનિક ગ્રામજનોએ રોકી પોલીસને સ્થળ પર બોલાવ્યા હતા, જ્યાં વાહન ચાલકોની કબૂલાતમાં ઉપરોક્ત કૌભાંડ પર્દાફાશ થયો હતો. મોટી અને નામાંકિત કંપનીઓ પણ આ રીતના ગેરકાયદેસરના નિકાલના કૌભાંડો કરતી હોય છે તે દુઃખદ છે અને માંડવાની આ ડમ્પિંગ સાઇટ બદલવા બાબતે એનજીઓ દ્વારા કોર્ટ કેસ થયો હતો, જેમાં એનજીઓના હુકમો થયા છે અને નર્મદા નદી પર આવેલ આ સાઇટને અન્યત્ર ખસેડવાનો હુકમ થયો છે અને એ જ સાઇટ પર આ રીતે ગેરકાયદેસરનો વેસ્ટ નિકાલ થતો હોય તે ચિંતાજનક બાબત છે. ગઈકાલે રાત્રે આશરે 12 વાગ્યાના સમયે આમોદ અને નાહિયેર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગતરોજ રાત્રે 12 વાગ્યાના સુમારે ભરૂચથી આમોદ તરફ આવી રહેલ ઇકો ગાડી નંબર GJ16BK9260માં 4 માણસો બેઠા હતા. ઇકો ચલાવનાર ડ્રાઈવરને ઊંઘ આવી જતા ગાડી પરનો કાબુ ગુમાવી ઇકો ગાડી નાળા સાથે ભટકાઈ હતી. ગાડીમાં સવાર 4 માણસોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તાત્કાલિક 108ની મદદથી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતમાં 4 માણસોને શરીરના અલગ અલગ ભાગે ઇજાઓ પહોંચી હતી, પરંતુ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં તેઓના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના જાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે 7 જુલાઈના રોજ વિશિષ્ટ ઉત્સવ ફૂલો કી હોલી કાર્યક્રમનું ભવ્ય આયોજન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામમાં કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણના 6ઠા આધ્યાત્મિક વારસદાર અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં 6/7/2019 થી 10/7/2019 દરમિયાન પ્રાતઃ પૂજા, દર્શન અને આશીર્વાદના કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા છે, જે દરમિયાન 7/7/2019 સાંજે 35 થી 8 કલાક દરમિયાન વિશિષ્ટ ઉત્સવ ફૂલો કી હોલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારના રથયાત્રાની પાવન સંધ્યાએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પધરામણી થતા BAPS સ્વામિનારાયણ મંદિર જાડેશ્વરના સંતો તેમજ હરિભક્તો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં પરમ પૂજ્ય મહંત સ્વામીને રથ પર બિરાજમાન કરી મંદિરની પ્રદક્ષિણા કરાવાઈ હતી, જેમાં સમગ્ર જિલ્લાના ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામીના આગમન સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ સાથે આધ્યાત્મિકતાની અનુભૂતિનો અહેસાસ થઈ રહ્યો છે. ભરૂચ જૈન સંઘ શ્રીમાળી પોર દ્વારા ચાતુર્માસ પ્રવેશે ભવ્ય સમયાનું આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય સાગરાનંદ સુરી સમુદાયના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય દોલત સાગર સુરીજીના નિશ્રાવરથી પરમ પૂજ્ય પુષ્પ સુમલય પરિવારના સત્તાવધાની સાધ્વીશ્રી સુભોદયાશ્રીજી આદિથાણા 10નો ચાતુર્માસ પ્રવેશ 7/7/2019 રવિવારે સવારે 9 કલાકે થશે. તેમનું ભવ્ય સામયું સવારે 8:30 કલાકે 5:32 સર્કલથી નીકળશે, જે બાદ ઉપસ્થિત સર્વ ભાવિકોનું સ્વામી વાત્સલ્ય રાખવામાં આવેલ છે. સર્વ ભાવિકોને સામયામાં સામેલ થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં રથયાત્રા દરમિયાન થયેલ કાંકરી ચડા સામે હિન્દુ સંગઠનોમાં આક્રોશ. રેલી કાઢી આવેદન પત્ર પાઠવી સખત કાર્યવાહીની માંગ. બંગડી આપી સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયાનો આક્ષેપ. નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 2નું પ્રથમ બજેટ રજૂ કર્યું. અર્થશાસ્ત્રીઓએ બજેટને આશા, વિશ્વાસ, આકાંક્ષા, સ્વપ્ન અને સંકલ્પનું બજેટ ગણાવ્યું. શેરબજારમાં કોઈ મોટી ઉથલપાથલ નહીં. સોના અને પેટ્રોલ ડીઝલના ભાવ વધશે. કાંકરી ચડા બાદ પણ શાંતિ અને શ્રદ્ધાભેર રથયાત્રાનું સમાપન.
આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા ડ્રીમ સિટી, દઢાલ જીતાલી રોડ, અંકલેશ્વર.